અમદાવાદમાં વરસાદ બાદ તૂટેલા રોડ મામલે મહાદેવ દેસાઈનું વિવાદિત નિવેદન. એએમસી રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેનનો ઉડાઉ જવાબ સામે આવ્યો. શહેરમાં કેટલા રોડ તૂટ્યા અને ખાડા પડ્યા તે મામલે મૌન સાધ્યું. હું આંકડો નહીં કહી શકું, મારી પાસે આંકડો નથી. વેટ મિક્સથી ખાડા પૂરવામાં આવી રહ્યા. આજે અમે કમિટીમાં ચર્ચા કર્યા મુજબ સૌથી સારી વાત એક આજે ઉડીને આંખે વળગે તેવી કે આપણે જેટલા બી નવા રોડ બનાયા એમાંથી એક પણ રોડ તૂટ્યો નથી. એક પણ રોડની કાંકરી પણ થઈને હા ક્યાંક નાના મોટા ખાડા પડ્યા છે હું સ્વીકારું છું અને તમે તમારા ટીવીના માધ્યમથી પણ બતાવો છો અને એમાં અમે દરેક ઝોનના એડિશનલને વિનંતી સૂચના આપેલી છે અમે આજે કે ભાઈ વરસાદ જેવો કોરું નીકળે અને એક હોટમિક્સ જે પ્લાન્ટ છે એ પણ અમે ચાલુ કરવાની સૂચના અમે આપી છે. અત્યારે અમે ચાલુ ભેજવાળા વાતાવરણમાં અમે જેટ પેચરથી અને વેટમિક્સ માલથી અમે ખાડા પૂરવાનો પૂરો પ્રયત્ન અમારો દરેક ઝોનમાં ચાલુ છે. અમારી સૂચના છે 24/7 અમારી આખી તમામ ટીમ અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને તમામ લોકો દરેક ઝોનમાં અમારી નજર છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય તાત્કાલિક પૂરી દેવામાં આવે અને સાથે સાથે એક પ્લાન્ટ અમે આજે ચાલુ કરવાની સૂચના આપી છે. અમને હોટમિક્સ માલ કદાચ રાતથી મળવાનો ચાલુ થશે. તમે હોટમિક્સ માલથી પણ જેટલા પણ ખાડા છે એ અમે જેમ આપણે કહીએ છીએ ખાડા પડવાનું કારણ જે જૂના રોડ છે આપણા 5-7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ જૂના એ પાણીના ભેજના કારણે રોડ ક્યાંક નાના મોટા તૂટ્યા છે અને ત્યાં નાના મોટા રોડમાં ખાડા પણ પડ્યા છે એ તમામ ખાડા પૂરવા માટેની સૂચના અમે આપી છે અને ટૂંક સમયમાં અમે બધા જ રોડ મોટરેબલ થઈ જાય એવા પ્રયત્નો અમારા છે અને કરવાના છે. માધવભાઈ, જે જગ્યા પર ભૂવા પડ્યા એ જગ્યા પર રિપેરિંગ થાય છે, ફરી એ જગ્યા પર ભૂવા પડી રહ્યા છે તો કામ વ્યવસ્થિત નથી થતું? ના, ભૂવા પડ્યા હોવાની જગ્યાએ ભૂવા પડવાનો દાખલો મારી સામે અત્યાર સુધી આવ્યો નથી. ભૂવા પડવાનું કારણ એવું છે કે જયારે કોઈ પાણી ગટરની લાઈન એ એમએસપી હોય અને વર્ષો જૂની હોય ને ગટરના ગેસના કારણે એ લાઈનમાં કોરોઝન એટલે કે કાટ લાગે. કાટ લાગેલી લાઈન હોય એમાં વરસાદ પડે એની ઉપર માટી હોય માટી ભીની થાય ઓલમોસ્ટ તમે જ્યાં પાણી પડે ત્યાં માટીનું વજન ડબલ થઈ જાય. હવે એની પર કોઈ પણ જો નાનું મોટું વાહન નીકળે તો એ કાટ લાગવાના કારણે ત્યાં આ વસ્તુ બેસી જતી હશે. આવું મોટાભાગે જૂની લાઈનોમાં વધારે થતું હોય છે એટલે આવું જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં અમે જે ભૂવા પડ્યા છે રિપેર અમે કરીએ છીએ. બીજું જ્યાં અમારા ધ્યાનમાં છે કે આ જગ્યાએ ભૂવું પડે અથવા તો ગટર લાઈન બેસી જાય એવું લાગે છે તો ત્યાં અમે આખી પાઇપની એક નવી ટેકનોલોજી અમે નવી તો ના કહેવાય છેલ્લા 5-7 વર્ષથી આપણે કામ કરીએ છીએ. આપણે આખું કોટિંગ કરીએ છીએ પાઇપને એને